કચ્છ જિલ્લામાં શરૂઆતની સિઝનમાં જ સારો વરસાદ પડતા નાના અને મધ્યમ સિંચાઈના ડેમ વરસાદી પાણીથી ભરાયા છે. કચ્છમાં મોટી સિંચાઈના 20 ડેમમાં 25% પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમો આવેલા છે, જેમાં હાલની સ્થિતિએ 25% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તાજેતરમાં માંડવી ખાતે 15 ઇંચ વરસાદ પડ્યો અને વરસાદ દરિયાકાંઠાના વિસ્તારમાં હોવાથી ડેમમાં પાણી પહોંચ્યું નથી. ગત વર્ષે પશ્ચિમ કચ્છના ડેમમાં પાણીની સારી આવક હતી, જે સામે ચાલુ વર્ષે શરૂઆતમાં સારો વરસાદ પડ્યો છે. ઉપરાંત આપાતકાલીનમાં પરિસ્થિતિ અને પૂર નિયંત્રણ માટે જિલ્લામાં તકેદારીના પગલાં કચ્છ સિંચાઈ વર્તુળ કચેરી દ્વારા લેવામાં આવ્યા છે, જેમાં કંટ્રોલ રૂમ મશીનરી તૈયાર છે. ઉપરાંત સૌથી મોટા ટંપર ડેમનો દરવાજા આધારિત યોજનામાં સમાવેશ થતો હોવાથી ત્યાં પણ સેટેલાઇટ ફોન ગોઠવાયા છે. ભારે વરસાદની સ્થિતિ અંગે તંત્ર દ્વારા પગલાં લેવાય છે. એટલે કે 2019ના ચોમાસામાં કચ્છ માટે, ખાસ કરીને પશ્ચિમ કચ્છ જેમાં અબડાસા, લખપત, નખત્રાણા એ વિસ્તારમાં બહુ સારો વરસાદ થયેલો, એ વિસ્તારના લગભગ બધા જ ડેમ આપણા ભરાઈ ગયા હતા. જ્યારે ભુજ અને આજુબાજુના વિસ્તારમાં ઓછો વરસાદ હતો, એ ડેમ લગભગ ખાલી હતા. પણ છતાંય પશ્ચિમ કચ્છના ડેમોમાં સારું પાણી હોવાના કારણે આપણે આખું ચોમાસું સારી રીતે કાઢી શકીએ છીએ. અને આ વર્ષે વરસાદ સમયસર થયો છે, શરૂઆત તો થઈ ગઈ છે, પણ કદાચ તો ખેંચાણો હોત તો 31 ઓગસ્ટ સુધી પણ આપણે પહોંચી શકીએ એટલું પાણી આપણી પાસે ડેમોમાં ઉપલબ્ધ હતું. અત્યારે જે વરસાદ થયો, લગભગ 6 તારીખથી વરસાદ ચાલુ થયો છે કચ્છમાં, થોડો થોડો પડે છે. અને હમણાં 4-5 દિવસ પહેલાં તો માંડવીમાં એક સાથે 15 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો. પણ જે માંડવીમાં વરસાદ થયો, મોટાભાગે દરિયાકાંઠાની પટ્ટીમાં થયો છે. એના હિસાબે જે આપણા મોટા ડેમ છે કે જે અંદરની સાઈડ હતા, દરિયાકાંઠાથી દૂર છે, એમાં ખાસ પાણીની નોંધપાત્ર આવક ક્યાંય થઈ નથી. પણ દરિયાકાંઠાના જે આપણા પાસે બંધારા, ચેકડેમ હતા, એ બધા ઘણા બધા ભરાઈ ગયા છે, એમાં સારી આવક છે. એટલે હાલની પરિસ્થિતિએ કચ્છ જિલ્લાનો જો સરેરાશ જે 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ છે, એમાં લગભગ 25% પાણીનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે કદાચ આપણી પાસે થોડો વરસાદ ખેંચાશે તો આપણે ચિંતા કરવી પડે એવી પરિસ્થિતિ નથી. હા, પૂર માટે પણ આપણે પૂર નિયંત્રણ કક્ષ અહીંયા 24x7 સતત ચાલે એવી રીતનો પૂર નિયંત્રણ કક્ષ ખોલવામાં આવે છે ભુજ મુકામે જ. અને જે 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ છે, દરેક ઉપર આપણી પાસે વાયરલેસ સેટ સાથે માણસો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, એ 24 કલાક તે ડેમ પર રહે છે. એટલે પૂરને લગતી જે કોઈ માહિતીઓ છે, સમયસર આપણી પાસે અહીંયા ભેગી કરીએ છીએ. અહીંથી ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમને પણ મોકલીએ છીએ. વધારામાં તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો ફ્લડ ફાઇટિંગ યુનિટ પણ આપણે અહીંયા મિકેનિકલ યાંત્રિક વિભાગનું કાર્યરત કર્યું છે. રુદ્રમાતા ડેમ પર છે, ઇમરજન્સી સંજોગોમાં ફ્લડ ફાઇટિંગ યુનિટે આપણે કાર્યાન્વિત કરી શકીએ છીએ, જેમની પાસે મશીનરી, પાણી કાઢવા માટેના પંપ એમ ઘણી બધી સામગ્રી લોકો પાસે હોય છે. વધારામાં ટપ્પર યોજના આપણી દરવાજાવાળી યોજના છે, એટલે એમાં ગેટ ઓપરેશન અગત્યનું છે. અને એના માટે ત્યાં આપણે સેટેલાઇટ ફોન સાથેના વાયરલેસ સેટ અને સેટેલાઇટ ફોન બે સગવડતાઓ રાખી છે, ઇમરજન્સીમાં કોમ્યુનિકેશન થઈ શકે. એટલે તમામ રીતે આપણી તૈયારીઓ પૂરી છે. ચોમાસામાં ગમે તેવો વરસાદ આવે તો આપણે આરામથી મેનેજ કરી શકીશું.